सुष्ट मुक्त गणिर्निजाक्षर पदे दिव्याकृति सादरम् यो भक्तौ प्रगति बभूव दयया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। श्री सर्वावतारी हरि कृष्ण महाराजाय नमो नमः। श्री नीलकंठ वर्णिने नमो नमः। श्री सद्गुरु गोपालानंद मुनये नमो नमः। श्री सद्गुरु मुक्तानंद स्वामिने नमो नमः। सद्गुरु श्री आधारानंद मुनये नमो नमः। वाला भक्तों, आज विक्रम संवत 2068 फागण सुद बीच छे, गुरुवार छे, तारीख 23/2/2012। ગઈકાલે છેલ્લે એ વાત આવી હતી કે ભગવાનનો ભક્ત હોય તેની જો સેવા કરે તો મોટા પંચમહાપાપ હોય તેના થકી પણ મુકાઈ જાય, જો ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો જીવનો બગડી જાય છે। બહુ સરસ। કાલે ગુરુજી વાત કરી હતી કે જેવા કર્મ હોય છે તેવા તેના સંસ્કારો હોય છે, અને જેવા જેના સંસ્કારો હોય છે તેવા જ તેની રુચિ હોય છે। બરાબર। સતસંગ મે જો જન્મ કુપાઈ અંતે મહાશુદ્ધ હો જાઈ, જન્મ મૃત્યુ સે બચકે જે હું ક્યા બાત, અક્ષરધામ મે જાવત હે હું। તારામાં ઇકો મૂકી દીધો છે, માઇક સિસ્ટમ વાળો બહુ જાગૃત માણસ છે। જે કાલે કહ્યું હતું કે ભગવાન, જે ભગવાન અને ભગવાનના સંતોનો અવગુણ લે તેને અધર્મી કહેવાય, અને જે જે ગુણ લે તેને ધર્મી કહેવાય। સરસ। લ્યો પાકો, હવે સત્સંગ બોટાદમાં થયો। લ્યો ભગવાન સંતની ઈચ્છાને ક્યાંય ટાળતા નથી। અનંત ભયે અવતાર તિન કે ભક્ત અનંત જે હી, દર્શહી એક હી વાર નિશ દિન ઇચ્છત રહત તેહી। સંતો ભક્તોનો દ્રોહ કરવો નહીં, જેનાથી દ્રોહ થાય છે તેને પંચ મહાપાપી કરતાં વધુ પાપ લાગે છે। કાલે ગુરુજીએ કીધું હતું કે કલ્યાણ માટે સાધનો કરવાની, સંતો ભક્તોને રાજી કરવા અને ભગવાનને રાજી કરવા માટે સાધનો કરવા। સરસ। જે અધર્મી વ્યક્તિ હોય તેને સંતો અથવા ભક્તોનો સંગ થાય તો તે ધર્મી બની જાય છે। ગુરુજીએ વાત કરી હતી કે કોઈ સંસારમાં સજ્જન માણસ કહેવાતો હોય કે ધર્મવાન કહેવાતો હોય, પણ જો એ ભગવાનને ભગવાનના સંત ભક્તનો અવગુણ લે તો એ ક્યારેય સત્સંગમાં ટકી શકતો નથી। જગતના લોકો સંસારને બચે છે, સંસારના સુખ પામે છે અને જન્મ મરણ મૃત્યુ ચાલુ રહે છે। કાલ ગુરુજીએ વાત કરી હતી કે જે ભગવાન અને ભગવાનના સંતોનો જે ગુણ લે તેના બધા પાપ બળી જાય છે। બહુ સરસ। કાલ ગુરુજીએ વાત કરી હતી કે તમે જેવા કામ કરો તેવા જ તમારા સંસ્કાર થાય છે। કાલે ગુરુજીએ વાત કરી હતી કે ધર્મ હોય, ધર્મી હોય કે અધર્મી હોય, પ્રમાણિક હોય કે અપ્રમાણિક હોય, સજ્જન હોય કે અસજ્જન હોય, પણ જો એ સવળા વિચાર કરે તોય સત્સંગ થાય। એટલે ગુરુજીએ વાત કરી હતી કે
જે અહંકારી માણસ હોય તેને મહારાજની વાતો પતતી નથી અને તેથી તે મહારાજ ચાલો છે બોલો મહારાજનો વિરોધી થઈ જાય છે. બરાબર. અને એનાથી મોટો અસુર બીજો કોઈ નથી. સિંગડા પૂછડા ન હોય તોય. બરાબર. કાલે ગુરુજીએ વાત કરી હતી કે કોઈ વ્યક્તિ હોય એ પોતે કામી ક્રોધી લોભી માની હોય પણ ભગવાન અને ભગવાનના સંતને નિષ્કામી નિર્લોભી અને નિર્માની માને તો ગમે તેવો ધર્મી હોય તો પણ ધર્મી બની જાય છે અને સત્સંગમાં જન્મ આવે છે. કાલ ગુરુજીએ વાત કરી હતી કે માણસ ધર્મી હોય કે અધર્મી હોય પણ ભગવાન અને સાચા સંતના ગુણ લે તો તેને ગમે તેવા પાપ કર્યા હોય તો તે પણ તે નાશ પામી જાય છે. આભાસ. કાલે ગુરુજીએ વાત કરી હતી કે આપણે ઉપર સંતો વઢે તો આપણે માનવું કે આપણે ઉપર તે ઘણા રાજી છે. કાલે ગુરુજીએ વાત કરી હતી કે ભગવાનના ભક્તનો દ્રોહ કરે એથી મોટો કોઈ અધર્મી નથી. કાલે ગુરુજીએ સાધન અને સાધ્યની ઉપર વાત કરી હતી કે આપણે ગમે કાંઈ કરીએ તો મહારાજને ખુશ કરવા કરવી ને તેમાં કલ્યાણને મોક્ષ બધું આવી જાય છે અને જો આપણે બીજું કાંઈ પણ આપણે રાખવી ને તેમાં ખાલી આપણો મતલબથી જ થાય છે પણ કલ્યાણને મોક્ષ નહીં થતો. ક્રિયા એક છે પણ જેવો ભાવ હોય ને એવું ફળ મળે છે. શાબાશ. તું તો હોશિયાર થઈ ગયો સંદીપ. આ બાલમંડળ ના હરકે દાસ દાસ તિન કે દાસ હોય કર છલ કપટ કર નાનાથ ભરત ન શુદ્ધ હોય કર. શાબાશ શાબાશ. આમ ફેરે વેજી કોક પકડે પકડે ઘોડું બાંધે. હરિજન કાવત જોય અપમાન કરે બિન દોષ હિ સહ નહી કર ના જોય હાથ મે તા પર પ્રસન્ન મહા. સાંભળો લ્યો હરિભગત કોઈ આપણું વગર વાંકે અપમાન કરે તોય સહન કરે એના ઉપર શ્રી હરિ કે હું પ્રસન્ન થાવ છું. હા તો વાંક હોય ને અપમાન થાય તોય સહન થતું નથી. વગર વાંકે અપમાન કરે તો ભગવાન પ્રસન્ન થાય પણ આપણે સહન થાય એમને તો આનંદ થાય પણ આપણને થવો જોઈએ ને. આપણું કોઈક વગર વાંકે અપમાન કરે ને અને જો આપણે સહન કરી તો ભગવાન પ્રસન્ન થાય. બરાબર. પણ આપણે સહન થાય તારે ની વાત છે. જો હવે આ બોટાદના બાળકો ને યુવાનો ખીલ્યા ને જો અમે 12 મહિના આમનામ બોટાદમાં રહ્યા હોય તો કેટલો ફાયદો થાય બોલો. કેટલો ફાયદો થાય ત્યાર પછી તો કેટલા તૈયાર થાય. વાંક જ અમારો છે એમને. અમે રહી નહીં ત્યારે તમારે પોષણ સત્સંગનું ક્યાંથી થાય. સાધુ વિના સત્સંગનું પોષણ થાય નહીં. સાધુ જોઈ સાધુ આવીને બધાને ભેગા કરે ને ભગવાનની વાતું કરે ને ધીમે ધીમે સમજાવે ને એમનામ કરતાં કરતાં જીવને ભગવાન ગળે ઉતરે. એમનામ થતું નથી. એટલે તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી સાધુને સાથે લઈને આ લોકમાં આવ્યા. એકલા આવ્યા હોત ને તો એ બહુ પસ્તાત. પણ બધા મુક્તો ધામના લઈને આવ્યા અને એમને સાધુ બનાવ્યા અને એના મંડળો બાંધ્યા અને ગામડે ગામડે મોકલ્યા. સમયો થાય ત્યારે બધા ભેગા થાય વડતાલ ગઢડે કે જ્યાં સમયો હોય ત્યાં અને સમયો જેવો પૂરો થાય એટલે મહારાજ કહે જાઓ બધા ગામડે. એટલે ગામડે ગામડે જઈને હરિભક્તોને વાતો કરે એની પધરામણી કરે એનો થાળ કરે પ્રસાદી આપે સુખ દુઃખ હોય તો સંત આશીર્વાદ દઈને ટાળે અજ્ઞાન હોય તો થોડુંક વાતું કરીને ટાળે સારા નિયમો આપે. એમ જીવના કલ્યાણ જગતમાં સાધુ દ્વારે થયા છે ને થાય છે ને થશે. હવે પ્રશ્નોત્તર કરશું. આ દુનિયામાં કયા બે પાત્રના ઋણમાંથી છૂટી શકાય તેમ નથી. વાહ ક્યા બાત હે. આ તો બધા વડીલો કંઠે કરીને આવ્યા છે વાત બધી. રવજીભાઈ ના બોલ્યો. રવજીભાઈ માધાભાઈ. મા બાપ તથા પોતાના ગુરુ. જો સાંભળો કેટલું યાદ રાખે છે. મા બાપ અને પોતાના ગુરુમાંથી ક્યારેય એનું ઋણ છૂટતું નથી. ખાસ માતા અને સંત
એ બે પાત્ર કંઈક વિશિષ્ટ છે. માપણું અને સંતપણું એક જગ્યાએ હોવું મહાદુર્લભ શા માટે છે? કાલે અમે કહ્યું હતું ને, માપણું અને સંતપણું એક જગ્યાએ હોવું બહુ દુર્લભ છે. શાથી દુર્લભ છે? વિચારો વિચારો. બધા અટવાણા એવો પ્રશ્ન કર્યો, તમારો કોઈનો વાંક નથી હો, પ્રશ્ન કરનારાનો વાંક છે. હા, અચ્યુ સ્વામી ના બોલ્યો. માં અને સંત એક જ જગ્યાએ બે ગુણો હોય એટલા માટે દુર્લભ છે કે સંત હોય અને માય હોય એ બે ગુણ એક જ જગ્યાએ ઘટે એ બહુ અશક્ય છે, એટલા માટે એ દુર્લભ છે. સાબાશ. એમ રહેવામાં બહુ દિલ મોટું રાખવું પડે છે. માં રહેવામાં અને સંત રહેવામાં બહુ મોટું દિલ રાખવું પડે છે અને ખૂબ જાતું કરવું પડે છે અને ઝાઝું બધું સહન કરવું પડે છે અને ઘણી વિશાળતા રાખવી ઘટે છે. માટે એક જગ્યાએ માપણું અને સંતપણું ઘણું દુર્લભ છે. કેમ જે આ બધું એક જગ્યાએ હોવું સંભવતું નથી. એટલે સાધન અને સાધ્ય ભગવાન જ હોવા એટલે શું? કાલે દયાળુ સ્વામીએ વાત કરી હતી, સાધન અને સાધ્ય એક ભગવાન જ હોવા એટલે શું? સાધન અને સાધ્ય એક હોવા એટલે કે ભગવાન આપણે સાધ્ય છે, કહેતા આપણે પરમેશ્વરને મેળવવાના છે, સિદ્ધ કરવાના છે. એને માટે જે જે કરવું ઘટે તેને સાધન કહેવાય. સાધનથી સાધ્ય સિદ્ધ થાય. પરંતુ સાધન અને સાધ્ય એક હોવા એટલે કે કોઈ સાધનથી ભગવાન મળતા નથી. માટે ભગવાનને મેળવવા સારું ભગવાનને જ સાધન બનાવવા પડે છે કે હે ભગવાન, તમે દયા કરીને મને તમે મળો. એ પોતે જ કૃપા કરે અને જો મળે તો જ મેળ ખાય. કોઈ સાધનથી મેળ આવતો નથી. આમ સમજવું, સાધન કરનારાઓમાં બે પ્રકાર કયા? પ્રશ્ન પેપર અઘરું બહુ સાચ. એક, ભગવાન મળ્યા તે દિવસથી મોક્ષ થઈ ગયો છે એમ માની ભગવાનની પ્રસન્નતા અર્થે સાધન કરે. આ પહેલો પ્રકાર. બીજો પ્રકાર, પોતાના કલ્યાણ માટે સાધન કરતો હોય તેથી મોક્ષ થઈ ગયો એમ મનાય, એટલે શ્રીહરિની પ્રસન્નતા મેળવવાનો ભાવ મોળો પડી જાય. આ બીજો પ્રકાર. પહેલો પ્રકાર, ભગવાન મળ્યા તે દિવસથી મોક્ષ થઈ ગયો છે એમ માની ભગવાનની પ્રસન્નતા અર્થે જ સાધન કરતો હોય. ઘણા આવા હોય, મોક્ષ માટે કરે જ નહીં, મોક્ષ જ ભગવાન મળ્યા તે દળોનો થઈ ગયો. પણ બીજો પ્રકાર એવો છે કે એ કરતો હોય સાધન કલ્યાણ માટે અને પોતાના સાધનથી કલ્યાણ મનાઈ ગયું હોય કે મેં કોઈ દી આજ્ઞા લોપી નથી, શિક્ષાપત્રી બધી પાળી છે, માટે મારું કલ્યાણ થઈ જ ગયું છે. એવાને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો ભાવ ઢીલો થઈ જાય છે, બહુ એની ભૂખ નથી રહેતી. કેમ છે, એને મોક્ષ જોતો હતો અને મોક્ષ સાધનથી મળી જાય છે એવું એને મનમાં છે, એટલે ભગવાન રાજી થાય જ ને કરવા જ છે એવું તેવું બહુ ન રહે. એને એ મોક્ષનો ભગત છે, ભગવાનનો નહીં. સાધનો માત્ર ભગવાનની પ્રસન્નતા અર્થે જ શા માટે કરવા જોઈએ? ભગતજી ના બો. સાધન ભગવાનને પ્રસન્ન કરવા માટે જો ન કરે તો એમાં સકામપણું આવી જાય છે અને સ્વાર્થ આવે,
નિષ્કામ પણ ભગવાનની પ્રસન્નતા માટે કરે તો એ ભગવાનના રાજીપા માટે થાય. કેમ જે ભગવાનની પ્રસન્નતા અર્થે સાધન કરાય એમાં જ સર્વે કલ્યાણ સમાયેલા છે. અભાવ ગુણનો મુખ્ય હેતુ શું છે? અભાવ અવગુણ આવવાનો મુખ્ય હેતુ શું છે? સ્વમાં શ્રેષ્ઠત્વ, પોતામાં શ્રેષ્ઠપણું મનાય એવું જે માન અભિમાન, એ જ બીજાના અભાવ અવગુણને આવવાનું કારણ છે. જો પોતામાં નિમ્નતા મનાણેલી હોય કે મારામાં કાંઈ નથી, કેટલાય મારામાં દોષો છે, તો બીજાના અભાવ અવગુણ આવે નહીં. પણ જે પોતાનો અભાવને અવગુણ નથી લેતા ને, એને જ બીજાના અભાવ અવગુણનું જોર વધી જાય છે. મહારાજની દ્રષ્ટિએ ધર્મી અધર્મી કોણ છે બોલો? જે સંતો ભક્તોનો અભાવ ગુણ લે છે એ અધર્મી છે, અને જે ભગવાન ભગવાનના સંતો ભક્તોનો ગુણ લે છે એ જ ધર્મી છે. બરાબર. અધર્મી માણસ ધર્મી ક્યારે બની જાય છે? અનુવૃત્તિ સ્વામીના, જ્યારે ભગવાનને ભગવાનના સંતોનો ગુણ લે છે ત્યારે અધર્મી હોય છે તો પણ ધર્મી થઈ જાય છે. સરસ. ભગવાનની ધર્મી અધર્મીની વ્યાખ્યા જોઈને આસુરી અહંકારી માણસો ભગવાન ઉપર શું આક્ષેપ કરે છે? ભગવાનની ધર્મી અધર્મીની વ્યાખ્યા એવી છે કે મને માને પૂજે ઓળખે ભજે ઈવડો એ ધર્મી, મને મારા સંતો ભક્તોને ન માને તે અધર્મી. ત્યારે અસુરોને આ વાત સહન થતી નથી, એટલે એ એમ કહે છે કે તમે ને તમારા ભગત બે ગમે એવું કરો, અને વળી તમને માને એ જ હારા અને ધર્મી. આ ક્યાંનો ન્યાય? આ ક્યાંનો ન્યાય? તમને માને એ જ ધર્મી, વાહ. તમને ન માને એ ધર્મી, અરે વાહ. એમ અહંકારી અસુરને મગજ જાય છે, હક નથી રહેતું એને, અને ભગવાનની વાતને એ સમજી શકતા નથી, એટલે વિરોધ કરે છે. અસુરો અને ભગવાન સાથેના વિરોધના હેતુઓ જુદા જુદા હોય છે, પરંતુ તેમાં કઈ વાત સામાન્ય હોય છે? એક જ હોય છે. ઘણા ધર્મી અસુર હોય, ઘણા અધર્મી અસુર હોય, સમજાણું? અસુરના ઘણા પ્રકાર છે. ઘણા સત્યવાદી સારા અસુર હોય, પ્રામાણિક, ઘણા બધી રીતે ખરાબ ને અસુર હોય, ભાતભાતના અસુર હોય, પરંતુ એક બાબતમાં બધા એક. વાહ. વિજયભાઈ બોલો. અહંકારની બાબતમાં બધા એક હોય છે. હારા મોળા, ધર્મી ગધર્મી, ન્યાયી અન્યાયી, સાચા ખોટા, પણ અહંકારી બધા. અને એ અહંકાર એનો ભગવાન હાલવા દે નહીં ને, એટલે એને ભગવાન અરે ખરેખર વેર થાય. સર્વશ્રેષ્ઠ અધર્મી કોણ કહેવાય? સંત ભક્તોનો અભાવ ગુણ લે ને એનો દ્રોહ કરે એ મોટા મોટો અધર્મી છે. સરસ. એક પ્રશ્ન છે, કાલની કથામાં આવ્યું કે ભગવાનના અવતાર પૃથ્વી પર હોય ત્યારે તેને ભજે ઓળખે તેને જ ધાર્મિક જાણવા, બાકીના અધર્મી જાણવા. તો પ્રશ્ન એ છે કે ભગવાન પૃથ્વી પર તો હોય પણ તેને ઓળખવા કેવી રીતે? કાંઈક અનુભવ થાય તો ઓળખાય, એને ઓળખવા કેવી રીતે? સંતને ઓળખવા હોય, ભગવાનને ઓળખવા હોય, ભક્તને ઓળખવા હોય, આના બધાના સત્શાસ્ત્રમાં લક્ષણ લખ્યા છે કે આવા જેનામાં લક્ષણ હોય એને સંત કહેવાય, આવા જેનામાં લક્ષણ હોય એને ભગવાન કહેવાય, આવા જેનામાં લક્ષણ હોય એને ભગત કહેવાય. અને વચનામતમાં પણ આ વાત છે કે તે લક્ષણે યુક્ત
તેમને ઓળખીને એમને ભજવા. ભગવાનના લક્ષણો ગ્રંથમાં છે કે જેનામાં આવા લક્ષણ હોય એને ભગવાન કહેવાય. આ એક વાત. બીજી વાત એવી કે ભગવાન જો કંઈક અનુભવ કરાવે, પોતે પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવે, તો ભગવાન આપણને ઓળખાય. અને કાં તો પછી આ શાસ્ત્રમાં લક્ષણો જોઈને ઓળખી શકાય. મહારાજ હતા તો એના પગમાં 16 ચિહ્નો જોઈને કેટલાકે ભગવાનને ઓળખ્યા, કેટલાકને ભગવાન શ્રીહરિમાં કૃષ્ણરૂપ દેખાણું કે વગેરે વગેરે સમાધિઓ કરાવી એમ એને ભગવાનને દયા કરીને પોતાનું સ્વરૂપ અનુભવ આવડાવ્યું. અને કેટલાકને તો આપ્ત જન પ્રમાણમ સંતના વચને નિશ્ચય થાય છે કે સંત એમ કે ભાઈ આ તો સાક્ષાત ભગવાન છે, તો એની વાતમાં વિશ્વાસ આવવાથી તેને ભગવાન મનાઈ જાય છે. આમ ભગવાનને ઓળખવાની રીતો છે. વાલા ભક્તો, કુંડળના અમારા પટગીરના પ્રશ્નનો મહારાજ ઉત્તર આપે છે. છેલ્લે છેલ્લે ભગવાને એમ કહ્યું, જગતના જે ધર્મી માણસો છે તે જગતનું સુખ પામે છે, પરંતુ એને જન્મ મૃત્યુ ટળતું નથી. જન્મ મરણ તો વારંવાર થાય છે, પણ એક વાત સમજી લેવી કે જગતના લૌકિક ધર્મ નિયમને ધારણ કરનારો માણસ જો ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહી ન હોય તો એ સુખી રહી શકે છે અને વધીને સ્વર્ગાદિકમાં જઈ શકે છે. પણ એણે કરીને એનું જન્મ મરણ તો ટળતું નથી, મોક્ષ મળતો નથી. પરંતુ એક વાત વધારાની કે જગતમાં સારો સજ્જન પ્રમાણિક ધર્મી ગણાતો માણસ પણ જો ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો કોઈ પણ કારણે દ્રોહ કરે તો એ દ્રોહી માણસ નિશ્ચય નરકમાં જાય છે. એણે જે કાંઈ કહેવાતા ધર્મ નિયમ પાડ્યા છે એ બધાનું પુણ્ય બળીને રાખ થઈ જાય. આ દ્રોહ એટલો જલદ છે કે એ નરકમાં જ જાય. માટે ભગવાનના ભક્તોનો દ્રોહ કરે એના સમાન અધર્મી બીજો કોઈ નથી. હરિજન કો દ્રોહ કરે તેહી એહી સમ અધર્મી નહીં કેહી, આવું લખ્યું. હવે એવું કહે છે કે પંચ પાપ સે અધિક હે પાપી, ધર્મી હોવે ગમે સો કદાપી. ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે છે, હવે ધ્યાનથી સાંભળજો, આપણા માટે બહુ જ ડરવા જેવી બાબત આ છે, ખ્યાલ રાખવા જેવી બાબત છે. કેમ જે આપણે આખી જિંદગી ભગવાનના ભક્તો સંતો ભેળું જ રહેવાનું છે, એમની સાથે જ વ્યવહાર કરવાનો છે, એમની સાથે સત્સંગ કરવાનો છે, એમની સાથે લેતી દેતી હોય, એમને ઘરે આવવા જવાનું હોય, ફોન પત્ર વ્યવહાર ધંધા પાણી હગા વાલા વેવાય વાળા બધું લગભગ સત્સંગમાં થતું હોય છે. સત્સંગી મળતા હોય ત્યાં સુધી બીજે માણસો ઓછી આશા રાખે છે. પણ મોટામાં મોટું જોખમ અહીંયા પરમાત્મા બતાવે છે કે ભગવાનના ભક્તોનો જો દ્રોહ થઈ જાય તો એના જેવો કોઈ અધર્મી નહીં. પંચ પાપ સે અધિક હે પાપી, એ પંચ મહાપાપ કરવાવાળા કરતાંય વધારે પાપી છે. ધર્મી હોવે ગમે સો કદાપી, ગમે એવો ધર્મી હોય તોય પણ, એવું કહ્યું. તે ગમે એવો ધર્મી હોય, સત્યવાદી કે વ્યવહારુ કે પ્રમાણિક જે કહેવાતું હોય તે, તોય પણ એ પંચમહાપાપી કરતાંય વધુ પાપી છે. જો ભગવાનના ભક્તનો એ દ્રોહી હોય તો, ભગવાનના ભક્તમાં એને હેદભાવ હોય તો નહીં, હો દ્વેષીને દ્રોહી હોય તો, એ ગમે એવો ભલન ધર્મી હોય તોય પણ એ
પંચ મહાપાપ કરવા વાળા થી વધારે પાપી છે. એટલે બોલો, એને એકય ભલન પાપ ન કર્યો હોય, એકેય નિયમ તોડ્યો ન હોય, અધર્મ કર્યો ન હોય, દારૂ માટી ચોરી અવેરી કોઈ વર્તમાન ભલે એને લોન લોપ્યું હોય, પણ જો એ ભગવાનના ભક્તોનો દ્રોહી છે તો એ બધા વર્તમાન જેને લોપ્યા હોય ને એના કરતાંય વધુ પાપી છે. બોલો, હવે શું કરશું? ભોગાઘાટ નહીં ગયા. પંચ મહાપાપી જન હોય હરિજન કો કરે વિનય સોય. હવે એમ કે છે કે હાલો, આ જગતની અંદર કોઈ માણસે પંચ મહાપાપ કર્યા છે. પંચ મહાપાપમાં આવે છે એક મદ્યપાન, દારૂ પીવો, સોનાની ચોરી, સોનાની ચોરી, બ્રહ્મહત્યા, અને ગુરુ સ્ત્રીનો સંગ, અને ચાર મહિલાનો સંગ કરવો. આ પંચ મહાપાપ છે શાસ્ત્રમાં ગણાવેલા. ખ્યાલ આવ્યો? દારૂ પાન, સોનાની ચોરી, બ્રહ્મહત્યા અને ગુરુ સ્ત્રીનો સંગ, અને આ ચાર માયલાની સાથે હેત રાખવું ને સોબત રાખવી, એ પણ એના જેવું જ પાપ છે. આ પાંચ પાપ શાસ્ત્રમાં મોટા કયા છે? પંચ મહાપાપી જન હોય, હવે આ પાંચેય પાપ જેણે કર્યા હોય, આ ગણાવ્યા પાંચેય કર્યા હોય, પરંતુ હરિજન કો કરે વિનય સોય, ભગવાનના ભક્તને હાથ જોડીને વિનય કરે, એને નમે, એને અરે દ્વેષ ન કરે, સારા સંબંધ રાખે, કંઈક એની સેવા કરે, કંઈક એનું ગમતું કરે, તો કહે છે એ માણસને આગલા જન્મમાં સત્સંગમાં જન્મ મળે છે. સત્સંગ મેં સો જન્મ કુપાય, એને સત્સંગમાં જન્મ મળે છે, અંતે મહાશુદ્ધ હો જાય. અને એ માણસ અંતે મહાશુદ્ધ થઈ જાય અને જન્મ મૃત્યુ છે છૂટી કે તેહું અક્ષરધામ મેં જાવહી, એવું જન્મ મરણથી છૂટીને તે અક્ષરધામને પામે છે. આટલો બધો મોટો લાભ ભગવાનના ભક્તની સાથે સ્નેહ રાખીને હાથ જોડીને એને રાજી કરવાનો છે. લ્યો, આટલો મોટો લાભ છે. પંચ મહાપાપ પણ બળી જાય અને એનો જીવ અતિ શુદ્ધ થઈ જાય ને એને સત્સંગ થાય અને એ અંતે અક્ષરધામમાં જાય, આટલો બધો લાભ. હરિજન કો કરે વિનય, ભગવાનના ભક્તને રાજી કરવામાં આટલો લાભ છે, અને કુરાજી કરવામાં એટલું બધું નુકસાન છે કે તમે આ માઇલું એકય પાપ ન કર્યું હોય તોય તમે આ બધાય પાપ કરનારા કરતાંય વધારે પાપી થઈ જાઓ છો, નરકમાં જાઓ છો. બોલો, પછી જેને લડી જ લેવું હોય ને, હિંમતવાળા હોય એને કાંઈ વાંધો નથી, એને લડી લેવું. મરવાનો માર્ગ છે, તરવાનો નહીં. કંઈ ખબર પડે નહીં, ભગવાન અને ભગવાનના ભક્તની રીત બધી ન્યારી હોય એમાં કંઈ ખબર પડે નહીં. દાડડાય અને ડાપણ કરવા જાય તો કાંઈક દિશે ને ઉલમાં ચૂલમાં પડે. ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો. કેટલી છોડી? 1 કરોડ સ્ત્રી. સામાન્ય ત્યાગ કહેવાય. અને આખી પૃથ્વીનું રાજ ત્યાગ કર્યો. અને પછી પોતે ફરતા ફરતા કૈલાસમાં ગયા. મહાત્યાગી ગણાય ને. ત્યાં ભગવાન ભોળાનાથ માં પાર્વતીજીને ખોળામાંથી બેહાડી અને કોકની હારે વાત કરતા હતા, એકાંતમાં નહોતા. આને આ જઈને જોયું અને એના મનમાં એવો સંકલ્પ થયો કે લ્યો, આને બધા મહાદેવ કહે છે. મેં કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો, આ એકનો ત્યાગ નહીં કરી શકતા. આવું થયું મનમાં. આપણે હારા હોઈએ એનો કાંઈ વાંધો નથી, પણ બીજા જ્યારે આપણને નબળા ને મોળા દેખાય છે એની બહુ મોટી મુશ્કેલી થાય છે. હારા હોઈએ તો ભલે હોઈએ, ખુશી થવા જેવી બાબત છે. હારા હોવું એ કોઈ
નાની સુની વાત નથી. સારા જીવનમાં રહેવું, સારા હોવું, કોઈ અધર્મ ન કરવો, ન પાપ કરવું, કાંઈ આપણે ક્યારેય કોઈ ગંદી જગ્યામાં પગ ન મુકાઈ જવો, એવું શુદ્ધ જીવન જીવા હોઈએ, તે બહુ મોટી વાત છે. પણ એના કરતાંય ભયંકર દુઃખદાયક ઘટના જીવનમાં એ બની જાય છે કે બીજાને નબળા માની લેવા, જાણ્યા જોયા વિના. અને પોતાને વિશે શ્રેષ્ઠતા જ્યારે જીવને મનાય છે ને ત્યારે ગમે ત્યાં જીવ ભટકાઈ જાય છે. એણે કરોડસિંહોનો ત્યાગ કર્યો તો એમાં માદેવારે ભટકાણો, બોલો કે આ એકને ન જ છોડી શકતા, મેં કરોડ છોડી. એને આવું થાત નહીં કે આ એકને ન જ છોડી શકતા, પણ એણે કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો એનું એને માલિકોરામ અભિમાન આવી ગયું હતું. ત્યાગનું, ધર્મ પાળ્યાનું, ભક્તિ કર્યાનું જીવને જબ્બર અભિમાન અંતરમાં વર્તતું હોય છે. એને લઈને એને બીજાના અભાવ ગુણ આવે છે. ચિત્રકેતુને અભાવ મહાદેવનો આવ્યો એનું કારણ જ એટલું કે એને એણે જે ત્યાગ કર્યો હતો ને એનું એને બહુ આમ, મેં ત્યાગ કર્યો, હું આવું થઈ ગયું હતું. આપણે ધર્મ નિયમ પાળતા હોય, કંઈક હારા હોય તો આપણને એવું બહુ હોય, હું પૂછો કોઈને મારામાં કાંઈ ભૂલ હોય તો, આવું બધું બહુ હોય. આ મરવાનો ધંધો છે, ન ભૂલ્યું હોય તો ભગવાનની કૃપા સમજો. પણ આંચકા મારોમાં, આંચકા મારોમાં હજી પૂરું નથી થઈ ગયું, કંઈક અટાઈ જાઓ તો બહુ મોટી ભૂલ થાય. ચિત્રકેતુએ મહાદેવનો અભાવ લીધો મનમાં, જો બોલ્યા નથી હો કાંઈ, ચિત્રકેતુ કશું બોલ્યા નથી, પણ મનમાં જ આવો સંકલ્પ થયો કે આ એકને ન છોડી શકતા. હવે મહાદેવે જાણ્યું કે આને મારા પ્રત્યે આવો ઘાટ થયો, એ તો અંતર્યામી. અને મા ભવાનીએ જાણ્યું કે આને મારા પતિ પ્રત્યે આવો ઘાટ થયો. મહાદેવે તો મોટું દિલ રાખીને ચિત્રકેતુને માફ કર્યું કે કંઈ નહીં, જેની જેવી દ્રષ્ટિ હોય એવા એ આપણને માને. પણ પાર્વતીજીથી સહન ન થયું. પાર્વતીજીના મનમાં એમ થયું કે મૂર્ખના સરદાર, તું આને ઓળખેશ? આ કોણ છે ને કેવા છે એમ, મારા પતિ, એને હું મારામાં આસક્તિ છે, એને તું મારામાં બંધાઈ ગયેલા માનેશ, આવા ઘાટ કરેશ? અને પાર્વતીએ શાપ દીધો કે તું અસુર થા. એટલે એ જ ચિત્રકેતુ વર્ત્રાસુર નામે બહુ મોટો ભયંકર રાક્ષસ થયો, કે એને મારવો ભારે પડી ગયો. એને મારવા માટે તો બહુ મોટી ઉપાધિ થઈ. અને એ જ્યારે સ્વર્ગમાં આવે ને ત્યારે એકેય દેવથી ને ઊભું નત રહેવાતું, કાચા માણા ખાઈ જાય એવો રાક્ષસ થયો. કાંઈ વાતમાં નહોતું લ્યો, ખાલી આટલું જ હતું કે મેં કરોડનો ત્યાગ કર્યો અને આને જરાક આટલું છૂટતું નથી. એટલે અહીંયા મહારાજ કહે છે, શ્રી હરિજી જે કાંઈ કુંડળમાં અમારા પટગીરને જવાબ દે છે ને એ કંઈ શાસ્ત્ર બારો નથી દેતા. ભાગવત મહાભારતમાં આવી કેટલી ઘટનાઓ ઘટેલી છે એને અનુસારે જવાબ દે છે કે તમે ત્યાગ કર્યો હોય તો ભલે કર્યો, તમે ધર્મ નિયમ પાળ્યા હો કે પ્રામાણિક હો અને સાચા હો તો ભલે હો, પણ બીજાને ખોટા કે બંધાઈ ગયેલા કે નબળા માનવાની ભૂલ ન કરશો, નકામી મુશ્કેલી થઈ જાય, અમથે અમથી થઈ જાય, વગર જોતાના કૂટાઈ જાઓ. ભાગવતની કથા સાંભળજો કે વાંચી લેજો કે વત્રાસુરની કેવી મુશ્કેલી થઈ હતી, એની કેટલી લાંબી કથા હતી, કેટલી લાંબી. દેવતાઓ ઠાકીને ઠૂસ થઈ ગયા, દધીચી ઋષિનું હાડક્યું લાવવું પડ્યું, એનું વજ્ર કરવું પડ્યું, એનાથી આનું ડોકું કાપવું પડ્યું, કેટલી માથાકૂટ છે બોલો. હેરાન હેરાન થઈ ગયા બધા. હવે આપણને આવા દ્રોહ ન થાય એની હું ખાતરી મને કહો છો. જો મારી વાત સાંભળી લેજો, બધા વર્તમાન તો પાળી શકાય, હું એને બહુ કઠણ નથી કહેતો, તપય થાય, ત્યાગય થાય, પણ બીજા સંતો ભક્તો પ્રત્યે નબળો ઘાટ ન થાય એવું ન બને.
ઓલી બધું થઈ શકે, આ થાય એવું નથી, અને આ થયા વગર બેડો પાર થાય એમ નથી. અને હજી એક વાત કહું જાણવા જેવી, આ દુનિયામાં જેને આપણે રાક્ષસ કહીએ છીએ, મોટા મોટા અસુર કહીએ છીએ, અસુરાધીશ કહીએ છીએ, એ બધાય પૂર્વે મહાન ભક્ત હતા. એ બધાય પૂર્વે મહાન ભગત હતા. વૃત્રાસુર એનું નામ જ છે, વૃત્રાસુર, ભયંકર રાક્ષસ. તે પૂર્વે ચિત્રકેતુ નામનો મહાન ભગત હતો, એ જ રાક્ષસ થયો. બોલો, હવે જેને આપણે રાવણ કહીએ છીએ, કુંભકર્ણ કહીએ છીએ, જેને આપણે હિરણાક્ષ કહીએ છીએ, જેને હિરણ્ય કશ્યપુ કહીએ છીએ, જેને આપણે દંત વક્ર અને શિશુપાળ કહીએ છીએ, ભયંકર રાક્ષસો આ બધા, કે જેને માટે ભગવાનને અવતાર લેવા પડ્યા ને એને મારવા પડ્યા, દુનિયા આખી ગમરોળી નાખી ત્યાં લોકોએ તેના તેના કાળમાં, એ પૂર્વે ભગવાનના વૈકુંઠ ધામના મહાન મુક્ત જય વિજય હતા. વૈકુંઠ ધામના એ મુક્ત હતા, જય વિજય દરવાણી, ભગવાનના સેવક. એ જ આવા મોટા ભયંકર રાક્ષસ થયા, પૃથ્વી લઈને ભાગી જાય એવા. બીજા કોઈના બાપની તાકાત છે કે એનામાં આવી સામર્થ્ય હોય ભગવાનના ભક્ત વિના, ભગવાનની ઉપાસના વિના સામર્થ્ય કોઈમાં આવે છે દુનિયા આખી ડોલાવી નાખે એવી? આ તો ભગવાનના ધામના મુક્ત હતા એટલે એનામાં એવી તાકાત હતી. હિરણ્યકશ્યપાન, હિરણ્યક્ષમાન, દંતવક્ર, શિશુપાન, રાવણ, કુંભકર્ણમાં બાકી હોય નહીં. રાક્ષસ થવું એ કંઈ હેલું ન હોય, એને માટે ભક્તિ, તપ, વ્રત, ઉપાસના બહુ કરવા પડે છે. આણે કરેલું હતું એ બધું. પણ વૈકુંઠમાં સનકાદિકો, 5 વર્ષની ઉંમર, મહાન બ્રહ્મચર્યવાળા, એણે ભગવાન આગળ જ ઉંમર એવડી જ માગી હતી. ત્યાં કપડાં બપડા પહેરતા નહોતા, ઈચ્છા આવે ને વિચારતા હતા. તે વૈકુંઠમાં ભગવાનના દર્શને ગયા, ત્યાં ત્યાં દરવાજે ઊભા હતા, એમણે આમની ઠેકડી કરી સનકાદિકોની. સનકાદિકોને એમ થયું મનમાં કે ભગવાનના ધામમાં આવા અવિવેકી માણસો ન જોઈ, આમાં તો પરમાત્માનું ખરાબ દેખાય, એટલે સાપ ઠપકાર્યો. આવું થયું, લ્યો, કારણ વગરને અંટાઈ ગયા. એને ધંધો નહોતો કરવાનો, હાથ જોડીને કહેવું હતું પરમાત્મા અત્યારે પહોંચ્યા છે, દર્શન પછી થશે, જે કરવું તું. પણ આ બધી અમુક ડ્યુટી જેવી હોય છે કે હાથમાં લાકડું ને એક જરાક સ્વયંસેવકનો બિલ્લો આવે ને ત્યાં તમે જોજો, આમ પાવર ને ટડફડ ને આમ કેટલું આપણને એમ થાય હું પણ છે, એટલે આપણે જરા હકણો રહે ને, સીધી વાત કે એની થાય નહીં. આવું છે, સાપ દઈ દીધો સનકાદિકોએ. કેટલી મોટી એમાંથી કઠણાઈ સર્જાણી, કયો જોઈ, ઉપાધિ ઉપાધિ થઈ પડી, કેટલાય ભગવાનને અવતાર લેવા પડ્યા. મૂળમાં સનકાદિકોનું એણે જરાક દાંત કાઢીને અપમાન કર્યું એટલું જો, કાંઈ નહીં. બોલો, એમાં રામા અવતાર થયો, એમાં કૃષ્ણ અવતાર થયો, એમાં વરાહ અવતાર થયો, એમાં નરસિંહ અવતાર થયો, આ બધા એમાં થયા. ખોલ્યા બે ભગવાનના ધામના મહાન મુક્ત, ન્યાથી છટક્યા અસુર થઈને સંતના શાપે કરીને. હવે એ અહીંયા આવે એ જેવા તેવા હોય, જ્યાં જન્મે ત્યાં બધાને મારી નાખા, પૃથ્વીના રાજા જ થઈ જાય. બોલો, બધાને હેરાન જ કરે, પછી ભગવાન આવીને મારે ત્યારે પાર પડે, એટલે આને કોણ સમજે. જય વિજયને શાપ દીધો, પછી આ બધું થયું એટલે ભગવાન આવ્યા. પછી ભગવાને આવીને સનકાદિકોને એમ કીધું કે તમે સારું કર્યું આને શાપ દીધો, એવું કહ્યું કે તમારા જેવા સંતને જો મારો હાથ દુખવે ને તો મારા હાથને હું કાપી નાખું. કે કેમ મારા સાધુને તે દુખવાય, એમ તું નકામો હાથ નહીં કાપી નાખું, માટે સારું છું એને શાપ દીધો. એવા માણા અહીં ભગવાન કે મારા ધામમાં જોઈ જ નહીં મારે, આવું કહે.
એટલે અહીંયા કહે છે કે ગમે એવા મહાપાપ કર્યા હોય પણ જો ભગવાનના ભક્તને સંતને તમે હાથ જોડીને રાજી કર્યા તો એ પાપ બાપ તો તમારા કાંઈ બળી જાય અને તમને સત્સંગ થઈ જાય, તમે શુદ્ધ થઈ જાઓ અને ભગવાનના ધામને પામી જાઓ. પણ તમે કોઈ પાપ ભલે નથી કર્યું, પણ જો જય વિજયની જેમ તમે કંઈક ધંધો કર્યો, ચિત્રકેતુની જેમ તમે કંઈક ધંધો કર્યો તો કઠણાઈ બેહી ગઈ, સમજી લેવાનું. પછી સ્કંધ પુરાણમાં કથા આવે છે કે ઇન્દ્ર ઐરાવત હાથીમાં છે, બેસીને મોટી સવારી કાઢીને નીકળેલો અને એ વખતે દુર્વાસા મુનિ પેલી વૈજયંતી માળા હતી એ પહેરીને હામાં મળ્યા અને મનમાં એમ થયું કે ઇન્દ્રને આ માળા આપું. ઇન્દ્ર હાથીમાંથી હતો એટલે દુર્વાસા મુનિએ પોતે પહેરેલી કમળની વૈજયંતી માળા કાઢી અને ઘા કર્યો હાથીમાંથી. રાજીપાનો હાર આપ્યો સંતે ઇન્દ્રને, પણ ઇન્દ્ર એ વખતે પીધેલો હતો. અને આગળ અપ્સરાઓ નાચતી હતી એમાં મોહ પામેલ હતો, એટલે આ સંતનો આદર એનાથી થયો નહીં. એણે માળા હાથમાં લીધી પણ સાધુની હામું હરખું જોયું નહીં, સીધો અપ્સરાઓની હામું જોવા માંડ્યો, નૃત્ય હાલતું હતું ને એની હામું. અને એ માળા એણે માવતને આપી દીધી હાથી ચલાવનારાને. અને માવતને એનું શું હોય, તે માવતે હાથીના ગંડ સ્થળમાંથી મૂકી માથા ઉપર. હાથી હાલતો રહ્યો, માથું હલતું રહ્યું એટલે માળા હરી અને હાથીના પગમાં પડી. અને હાથી ચાલતો હતો એટલે એ કમળની વૈજયંતી માળા ઉપર હાથીનો પગ આવ્યો એટલે પીલાણીમાં એ હાર પીલાણો. અને આ દુર્વાસાએ જોયું, હન મગજ ગયો, છાપ ઠપકાર્યો કે તારી ત્રિલોકીની લક્ષ્મી સમુદ્રમાં જાઓ, તમે સુખી છો, પૈસાવાળા છો એટલે તમને કોઈની કાંઈ પડી નથી. છાપ આપ્યો. દેવોના 11,000 વર્ષ સુધી આ બધા દેવતાઓ ભિખારીની જેમ ભટક્યા, બોલો, સમુદ્રમાં વહી ગઈ સંપત્તિ બધી. એટલા બધા હેરાન થયા એની બધી કથા તમે સાંભળો તો તમને એમ થઈ જાય કે ઓહો આ ક્યાં વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળજો, એમાં મેં આ કથા કરી. પછી એ સંપત્તિ કાઢવા માટે કેટલી માથાકૂટ થઈ, સમુદ્ર મંથન કરવું પડ્યું, એમાં કેટલાને હાથ જોડવા પડ્યા, એમાં ભગવાનને કેટલા અવતાર લેવા પડ્યા. કચ્છા અવતાર એમાં જ થયો, ધન્વંતરી અવતાર એમાં જ થયો, મોહની અવતાર એમાં જ થયો, સમજાયું. પછી નરનારાયણ લડ્યા, કેટલું દેવાસુર સંગ્રામ એમાં જ થયો, અમૃત માટે માથાકૂટ એમાં જ થઈ, બહુ જાજો ડખો થઈ પડ્યો. વાત આટલી જ હતી કે ભાઈ જરા વધારે વારુણી પી ગયેલા અને અપ્સરાઓ સામે ધ્યાન હતું, સાધુ સામે ધ્યાન ન રહ્યું, કમે કઠણાઈ બેઠી. એટલે ભગવાન શ્રી હરિ આવા બધા આપણા પુરાણો ગ્રંથોના દાખલા ઉપરથી એમ કહે છે કે ભાઈ તમે મહાપંચ પાપ ભલે કર્યા હોય પણ જો ભગવાનના ભક્તને સંતને હાથ જોડ્યા ને તમે રાજી કર્યા, એને પગમાં પડ્યા ને એ તમારા ઉપર ખુશ થઈ ગયા તો એ બધા પાપ બળી જાય પૂરું. પણ તમે એકેય ભલે પાપ ન કર્યું હોય પણ ભગવાનના ભક્તનો જો દ્રોહ કર્યો તો વગર પાપે બધા પાપ તમને લાગે, એનાથી વધારે પાપી કહી દીધો. જો પંચ પાપ છે અધિક હે પાપી એમ કહી દીધો. ધર્મી હોવે ગમે સો કદાપિ, ભલે ને ગમે એવો ધર્મી હોય. આવી અમરા પટગીરને મહારાજ કુંડળમાં વાત કરે છે તો બહુ સમજવા જેવી આ કથા છે. આવા તો કેટલાય આખ્યાનો છે, કેટલી બાબત છે, પૂર્વે પુરાણોમાંય છે અને આપણા નંદસંતો વખતે છે. ઘણી બધી કથાઓ એવી છે કે આપણા રૂમાળા ઊભા કરી દે કે આ નહીં હારું એમ. તમને આપણા સંપ્રદાયની કથા કહું. વડોદરામાં નાથ ભક્ત હતા, હાવ ગરીબ હતા,
તે જે કાંઈ કમાય એમાંથી અડધું ભગવાનને સંતો ભક્તો અર્થે વાપરી નાખતા, અડધું પોતાના ઘર માટે રાખતા, અને માત્ર શાક ભાજીનો જ વેપાર કરતા. મૂળ ગામ કણભાના, વડોદરામાં આવીને રહેલા અને ગોપાલ સ્વામીના ખરેખરા ભક્ત, સ્વામીના શિષ્ય, અને બહુ સાધુની સેવા કરતા. અને ગોપાલ સ્વામી એને ઘરે જ ઉતરતા. વાડી મંદિર જે છે ને આપણું વડોદરામાં, ત્યારે એ જ એનું ઘર હતું. સ્વામી ન્યાય એના ઘરમાં જ પીપળો હતો, ત્યાં સભા કરતા. બહુ ગરીબ હતા. હવે એણે એક ભેંસ, નારુપંત નાના જે વડોદરા નરેશના દિવાન ગણાય, એ હરિભગત હતા. હરિભગત છે ને દિવાન છે, તો આપણે એને ભેંસ આપીએ, કાંઈક કામ લાગે સત્સંગને અર્થે, એમ કરીને સસ્તા ભાવમાં દિવાનજીને ભેંસ આપી. દિવાનજી મોટા માણસ, પણ હશે વ્યવહારના થોડા લબાડ, તે પૈસા આપે નહીં. અને નાથ ભગતને પૈસાની તાણ બહુ. એક દિવસ ગોપાલ સ્વામીને આવીને કહ્યું કે સ્વામી, દિવાનને મેં ભેંસ આપી છે પણ મારા પૈસા દેતા નથી. મેં બે ચાર વાર કહ્યું પણ કે આપી દઈશ એવો જવાબ દેશ. ગોપાલ સ્વામીએ એને શીખવાડ્યું કે હમણે અહીંયા આવશે દર્શન, રોજ પગે લાગવા આવે છે, અહીંથી નીકળે તર તું જરાક યાદી આપજે મંદિરે. એટલે દિવાનજી આવ્યા, એ તેની રીતે આવે ઘોડા ગાડીમાં, અને આરે બધા પોલીસવાળા હોય, અંગરક્ષકો આવ્યા. એ બધા અંગરક્ષકો બહાર ઉભા રહે એની ઘોડા ગાડીને બધું. પછી પોતે એ દિવાનજી અંદર આવે, ભગવાનના દર્શન કરે, પછી ગોપાલ સ્વામી પગે લાગે, બેઠા છે ઘડીક વાતું છે, પછી બહાર નીકળ્યા. એટલે નાથ ભક્ત ગોપાલ સ્વામીના કહેવા મુજબ બારણે ઉભેલા હાથ જોડીને, જેવા દિવાનજી નીકળ્યા એટલે તરત કીધું કે સાહેબ શું હવે ન્યાય. એના બધા અંગરક્ષકોને થોડાક આવતા જતા હરિભગત હતા, એની વચમાં યાદી આપી કે આપને મેં ભેંસ આપી છે એના મને પૈસા મળ્યા નથી. બસ આટલી વાતમાં દિવાનને અપમાન લાગ્યું કે આય મારે ઉઘરાણી આય કરવાની મંદિરમાં, તને કાંઈ શરમ આવે છે? તે મગજ બહુ યોગ્યો, તે પગમાં સપલું કાઢ્યું અને મારવા. અને ગોપાલ સ્વામીની નજર સામે થઈ ગયો. એટલે ગોપાલ સ્વામી હાકલો કર્યો, હા હા દિવાનજી, પછી પહેરી લીધું, જતા રહ્યા. પણ ગોપાલ સ્વામી કોચવાઈ ગયા કે ભગવાનનું મંદિર છે, અહીં ભગવાન છે, અહીં હું બેઠો છું, અને મારી સામે નાથ ભગત ઉપર એણે હાથ ઉપાડ્યો. સ્વામી જરાક કોચવાઈ ગયા ને, ત્યાં નારુપંત નાનાની સદબુદ્ધિ નાશ પામી ગઈ. સારા વિચારો કહેવાય ને એ ખતમ થઈ ગયા, અવળા વિચાર શરૂ થઈ ગયા. તે એની બેન સિયાજીરાવ સરકારના ઘરમાં હતા. આ સરકાર વડોદરા નરેશના હાળા હતા. તે ભાઈ બહેને બીજા અમુક રાજકીય પુરુષો ભેગા મળીને કાવતરું એવું ઘડ્યું કે સિયાજીરાવ સરકારને ઉડાડી દેવા અને ખંડેરાવને ગાદીએ બેહાડવા. આવું થયું અને એનું લખાણ કર્યું, પ્લાન કર્યો, સહયું કરી બધાએ. પણ નારુપંદાનંદ કોર્ટમાં કાગળ રહી ગયું. રાજ સરકારમાં એવું કે લુગડા ધોવા કાઢીને ધોબીને દઈ દે, ધોબીને ટેવ એવી હોય કંઈક રહી ગયું હોય ક્યાંય લેવાય, એટલે ખિસ્સા તપાસે. એમાંથી આ કાગળ નીકળ્યું. હવે એમાં દિવાનના સરકારના બધા લુગડા ભેગા લઈને ધોવાઈ ગયેલો. તે ખબર ધોબીન ન રહી કે દિવાનના કોર્ટમાં જ નીકળ્યું કે સરકારના કોર્ટમાં જ નીકળ્યું. એને એમ કે સરકારના કોર્ટમાં જ નીકળ્યું. તે કાગળિયું જઈને ધોબીએ આપ્યું સિયાજીરાવ સરકારને કે સાહેબ તમારા કોર્ટમાં હતું કાંઈક જે હોય લ્યો. એણે વાંચ્યું તાર એમાં જ એનું ષડયંત્ર હેઠે સહ્યું. આમ જલાણું બધું જ લઈ ગયું. પછી મૂકે પછી એક એકને બોલાવ્યા. પછી નારુમંદને બોલાવ્યા કે તમે આમાં છો? અરે હું તો હઈશ, હું તો આવું કેશ. એ કા સહી તારી છે? પછી એઠું જોઈ ગયા. પછી વડોદરા સરકારે કહ્યું કે આમાં જેટલાની સહી છે એને બધાયને કુટુંબ સહિત, નાના બાળક સહિત આખા કુટુંબને લીલા કાંટામાં બાળી દો. બાળી દીધા ને?
એની રાણીને અને ખંડેરાઓને બેન દિવાલમાં ચણી દીધા, જીવતા ચણી દીધા. અને નારૂપન દાનાને એમ કહ્યું કે જે દી સ્વામિનારાયણ ભગવાન વડોદરા આવ્યા તે દી મને એટલું કીધું હતું કે આ તમારા વાંકમાં આવે તો આને દેહાંત દંડ ન દેતા એટલે હું તને મારતો નથી, બાકી તું ને તારું કુટુંબ હાથે પગે હાલી નીકળી જાઓ મારા રાજમહેલમાંથી. પછી બે જણા બધું છોડીને હાવ ક્વાર્ટરમાં રહ્યા અને દક્ષિણીનું એક સદાવ્રત હાલતું હતું એમાંથી શેર ખીચડી લઈને ખાતા નારૂપંદ નાના, અને મંદિરે આવતા અને સ્વામી પાસે બેહતા અને ગોપાલ સ્વામી એમ કહેતા કે આનો સ્વભાવ એવો હતો કે દસ જન્મે આનું કલ્યાણ થાય એમ નહોતું, પણ હવે આ જ જન્મે આનો ઉદ્ધાર થઈ જાય. આવા ગરીબ બનાવી દીધા મહારાજે એટલે હાવ નિર્માની થઈને પડ્યા રહે સત્સંગમાં. આ થયું લ્યો, એટલે બહુ આ બાબત વિચારવા જેવી છે. મેં આ બધા દાખલા એટલે માટે આપ્યા કે કોઈ માણસને મનમાં એમ થાય કે ભગવાનના ભક્તોનો દ્રોહ કરે તો એના પંચ મહાપાપ કરતાંય વધારે પાપી એને જાણવો, એને અથવા તો એને ગમે એટલા નિયમ ધર્મ પાળ્યા હોય આ કર્યું હોય તો પણ એ જંપુરીમાં જાય નરકમાં જાય એટલું બધું વજન કેમ આપો છો? પણ એ શાસ્ત્રોમાં છે જ, કોઈને ફાવે ન ફાવે પણ આ કથા આમ જ છે. એટલે આપણે આ બાબતનું તો દરેકે જીવતા સુધી ધ્યાન રાખવું ઘટે છે, કેમ જે આપણે બધાએ ભેળા ભેળા જ રહેવાનું છે, ભેળા ભેળા વ્યવહાર કરવાનો છે, માટે ભગવાનના ભક્તથી તો ડરવું ઘટે છે. વચનામૃતમાં એ બધી આ વાત છે જ. મહારાજ કે મેં જે આ વાત કરી ઇનમે સંશય નહીં તિલ ભારા, કે લ્યો આમાં એક તલ ભારે શંકા કોઈ કરશો નહીં. કહે હમ તે કરી બિચારા, હું આ વાત વિચાર કરીને બોલ્યો છું, ઇનકો ઉત્તર રહે એહી રીતા, બસ એનો ઉત્તર આ જ રીતનો છે. નૃપતિ તુમકુ હમ કહી દીધા, હે અમરા પટગેર રાજા મેં તમને કહી દીધો, આનો આ જ ઉત્તર છે. કારણ કે અમરા પટગીરે પૂછ્યું હતું ને, પ્રશ્ન પૂછ્યો હતો ને કે ઘણાક ધર્મી માણસોએ તમને માનતા નથી અને ઘણાક અધર્મી માણસો પણ તમને ઓળખે છે અને તમને માને છે ભજે છે, આવું કેમ? અને શાસ્ત્રમાં તો એમ જ છે કે ધર્મીને સારા માણસો હોય એ જ ભગવાનને ઓળખે ભજે, પણ ઘણા અધર્મી તમને ભજે છે અને ધર્મીને જ ભજતા, એટલે મને સંશય થાય છે કે આવું કેમ? એનો ઉત્તર કર્યો કે ભગવાનને ઓળખે અને ભગવાનને ભજે એ જ ધર્મી છે અને ન ભજે એ અધર્મી છે. અને એમાંય જો એ ભગવાનના ભગતનો દ્રોહ કરે તો એની માઠી દિશા થાય. આમ જવાબ આપ્યો. અમૃત બચન સુની હરિ કેરા, નૃપ મુનિ મગન ભય ઘનેરા, નિર્બાધ યહ ઉત્તર કીના, મર્મકુ ન જાને લોક તીના. શ્રી હરિના આવા અમૃતમય વચન સાંભળીને દરબારો અને સંતો ખૂબ જ ખુશી થયા. આ પ્રમાણે શ્રીહરિએ નિર્બાધ રીતે પ્રશ્નનો ઉત્તર કહ્યો, આવો મર્મ ત્રણે લોકમાં કોઈ સમજી શકે નહીં, કહે છે મર્મકુ ન જાને લોક તીના, ત્રણ લોકમાં કોઈ એવો નથી કે આવો ઉત્તર આપી શકે, આ મર્મ સમજી શકે, ભગવાને કહ્યો. તે સમયે મુક્તાનંદ સ્વામીએ બે હાથ જોડીને શ્રીહરિને કહ્યું કે હે નાથ, હે પ્રભો, મારે એક સંશય થયો, આપ આજ્ઞા કરો તો પૂછું. મહારાજ કે પૂછો. હવે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, હે પ્રભુ, કોઈ મનુષ્ય જગતમાં મોટો ધર્મવાળો કહેવાતો હોય પણ તેને ભગવાનના ભક્ત સાથે હેત હોય નહીં, પોતે બહુ સારો હોય, મોટો ધર્મવાળો કહેવાતો હોય પણ એને ભગવાનના ભગત સાથે હેત હોય નહીં, તેવા મનુષ્યનું જો ભગવાનના ભક્ત અપમાન કરે તો તેને કેટલો દોષ લાગે છે? સમજાઈ ગયો? પહેલો ધર્મવાળો માણસ ભગવાનના ભગતનો દ્રોહ કરે તો એને શું દોષ લાગે છે? તો કે પંચ મહાપાપીના કરતાંય વધુ પાપી. પણ એવો જે જગતનો ધર્મવાળો માણસ એનો દ્રોહ ભગવાનનો ભગત કરે તો ભગવાનના ભગતને શું એનું પાપ લાગે, દોષ લાગે, એવો પ્રશ્ન કર્યો.
વાત એ સાચી ને, જો ભગત એનો દ્રોહ કરે ધર્મવાળા માણસનો, ભલે એ ધર્મવાળા માણસને ભગવાનના સંતો ભક્તોમાં હેત નથી, પણ માણસ તો સજ્જન છે, ધર્મવાળો છે, પાપી તો નથી, ખરાબ તો નથી. એવા સારા ધર્મવાળા માણસનો ભગવાનનો ભગત જો દ્રોહ કરે તો ભગતને કાંઈ તકલીફ આવે કે ન આવે, એવો પ્રશ્ન કર્યો. હવે શ્રીહરિ બહુ સરસ ઉત્તર કરે છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન સાંભળીને શ્રીહરિ તેનો ઉત્તર કરવા લાગ્યા. હે મુક્તાનંદ સ્વામી, ભગવાનના ભક્ત હોય તે તો ક્યારેય કોઈનો દ્રોહ કરે જ નહીં. લ્યો, કાપી નાખ્યું આખું, હા વાત જ કેમ નાખી. હરિજન જો કહાત કોઈ કો ન દ્રોહ કરે કબુ, ભગવાનનો જે ભગત છે એ કોઈનોય દ્રોહ ન કરે. અર્થાત જે કોઈનોય દ્રોહ ન કરે એને જ ભગત કહેવાય, એનો અર્થ આવો થયો. જો દ્રોહ કરવાનો ધંધો કરતો હોય તો એ ભગત જ નથી. કોઈ કો, કોઈનોય દ્રોહ ન કરે. દ્રોહ કરવાનું કામ ભગવાનના ભગતનું છે જ નહીં, દ્રોહ કરવાનું કામ તો અસુરનું જ છે. દ્રોહ કરે એ ભગત હોય કે અભગત હોય, દ્રોહ કરે એ ધર્મી હોય કે અધર્મી હોય, એ બધા અસુર જ ગણાય. આવો અર્થ થયો. જ્યું અસી કી બાત સમે પરે કાટત સબે, ગણતન જાત કુજાત તેસે દ્રોહ કી રીત તેહી. દ્રોહની રીત બતાવે છે, જેમ તરવાની જાત છે તે સમય આવે ત્યારે બધાને કાપે. તે જાત અને કુજાતને ગણતી નથી, એને એવી ખબર જ નથી પડતી, તેવી રીતે દ્રોહની રીત છે. ચપ્પુ છે તમારું, તમારું હોય, તમે બહુ પ્રેમથી હાચવીને ઉટકીને હાચવતા હો, રાખતા હો, પણ તમે ધ્યાન ન રાખો ને તો એ તમારી જ આંગળી કાપે. તમારું જ હોય તોય તમારી કાપે, કેમ જે જાત ચપ્પાની છે ને, એમ દ્રોહની જાત એવી છે. જો તમને કોઈનો દ્રોહ કરવાની ટેવ હોય તો પછી એ નક્કી નહીં આનો જ કરે ને આનો ન કરે એવું નહીં. જો તમને નેગેટિવ વિચારવાની ટેવ હોય કોઈનો, તો એ નક્કી નહીં આનું જ વિચારે ને આનું ન વિચારે. જો તમને અભાવ અવગુણ લેવાની ટેવ છે તો એ નક્કી નહીં કે આનો જ લે ને આનો ન લે, તો ભગવાન સુધી લે. આ સ્વભાવ જ છે એવું કહે છે. દ્રોહને તરવારી હારે ચપ્પાની હારે હરખાયો. જ્યુ અસી કી જાત એ સમે પરે કાટત સબે, જ્યુ અસી કી જાત સમે પરે કાટત સબે, અરે જ્યુ અસી કી જાત સમે પરે કાટત સબે, ગણતન જાત જાત તૈસે દ્રોહ કી રીત દેહિ, ગણતન જાત જાત તૈસે દ્રોહ કી રીત દેહિ, તૈસે દ્રોહ કી રીત દેહિ. જીવ હિ પ્રાણી માત્ર હે જેહા, દ્રોહ ન કરના હરિજન કેહા. માટે કોઈ પણ ભગવાનના ભક્તે જીવ પ્રાણી માત્રનો કોઈનો પણ દ્રોહ કરવો નહીં. હવે ઉપદેશ શરૂ કરી દીધો. માટે ભગવાનના ભક્તએ જીવ પ્રાણી માત્રમાં કોઈનો દ્રોહ કરવો નહીં. કદાચ કુબુદ્ધિવાળા લોકો આપણને ગાળ દે કે મારે, છતાં ભગવાનના ભક્તે તેને દિલમાં ધારવું નહીં, એ વાત જ ભૂલી જવી. સારા માણસો હોય, સુબુદ્ધિ હોય, ધર્મવાળા હોય, ડાયા હોય, એને વિશે તો આપણે એનો દ્રોહ કરવાનો આવતો જ નથી, કાંઈ વિચારવાનું આવતું નથી. પણ કુબુદ્ધિ માણસ આપણને ગાળ દે મારે, તોય ભગવાનના ભગતે દિલમાં લેવું નહીં કે. અને જે આવો સહનશીલ હોય તે જ ખરો હરિભગત કહેવાય. તે સિવાયના બીજા તો કાચા ભગત કહેવાય. કાચું વાસણ કાંઈ કામમાં આવતું નથી, છેવટે તે આપમેળે ફૂટી જાય. કાચું વાસણ કાંઈ કામમાં આવતું નથી, પડ્યું પડ્યું એની મેળે ભાંગી ફૂટી જાય છે.
જે કાચા હરિભગત છે ને એનું કામકાજ એવું જ છે. માટે સહનશીલ જે ખરા હરિભગત હોય એ જ નભે છે, ટકે છે ને કામ લાગે છે, અર્થાત એનું કલ્યાણ થાય. કાચું વાસણ એના જેવા જે ભગત તે આપ મેળે તૂટી જાય. અગ્નિમે પકવ હોત જબ ઠામા, તબ સો આવત હે સબ કામા, જ્ઞાનરૂપ અગ્નિ કરી જબહી, પકવ હોય જાના જન સબહી. માટીનું વાસણ જ્યારે અગ્નિમાં પાકે ત્યારે તે બધા કામમાં ઉપયોગી થઈ શકે છે. તેમ અત્યારે જ્ઞાનરૂપી અગ્નિએ કરીને સૌએ પાકા થઈ જવાનું છે. આવું બોલ્યા ભગવાન. પકવ હોય જાના જન સભી, અત્યારે બધાએ જ્ઞાનરૂપ અગ્નિથી પાકા થઈ જાઓ. પાકા થઈ જવાનું ટાણું છે. પાકા થઈ જશો તો તમારું સારું થાય, નહીંતર તો છે ને તમારું ગમે તેથી બગડશે. પરોક્ષ ભક્તોમાં જયદેવ હતા તે આપતકાલમાં પણ દઢપણે ટકી રહ્યા, કેમ જે પાકા થઈ ગયેલા હતા. રાજા હરિચંદ્ર હતા તે આપતકાલમાં ટકી રહ્યા. મયુરધ્વજ રાજા હતા એની પરીક્ષા થઈ, એમાં એ ટકી રહ્યા. એના જેવા અનેક ભક્તો થઈ ગયા છે. જુઓ, તે પહેલાંના ભક્તોને તમારા જેવો સત્સંગ મળ્યો નહોતો, છતાં તેઓમાં અચળ દઢતા રહી હતી. વિચાર કરી, મનન કરી, શાસ્ત્ર દ્વારા એ લોકોએ દઢતા કરી હતી કે આપણે આમ જ રહેવું ને આમ જ કરવું. તો એ લોકોને આવો સત્સંગ, રોજનો આવી કથા વાર્તા કાયમના આવા, અત્યારે કેટલો ફાયદો છે. નહોતું કે છે એવું તોય ડરતા રહી. એવી પકવતા જ્યારે જીવનમાં આવે ત્યારે તે પાકો હરિભગત કહેવાય. આમ કહ્યું. માટે ભગવાનના ભગત થયા હોય ને એને સહન શક્તિ તો જોઈ જોઈને જોઈ. સહન શક્તિ ન હોય ને તો કોકનો દ્રોહ થવાની શક્યતા છે. સહન શક્તિ જા મહી જેતી, સહન શક્તિ જા મહી જેતી, તામે સામર્થી ગણના તેતી, તામે સામર્થી ગણના તેતી, થોરી સહન શક્તિ જા મે, થોરી સહન શક્તિ જા મે, ન્યૂનતા તિતની ગણના તામે, ન્યૂનતા તિતની ગણના તામે, ન્યૂનતા તિતની ગણના તામે, ન્યૂનતા તિતની ગણના તામે. સહન શક્તિ જા મહી જેતી, સહન શક્તિ જા મહી જેતી, તામે સામર્થી ગણના તેતી, તામે સામર્થી ગણના તેતી, તામે સામર્થી ગણના તેતી, તામે સામર્થી ગણના તેતી. જેમાં જેટલી સહન શક્તિ વધારે, સહન કરવાની તાકાત જેમાં વધારે એટલું એમાં સામર્થ્ય રહ્યું હોય છે તેમ જાણવું. જેમાં સહન કરવાની શક્તિ જેટલી ઓછી હોય તેટલી તેમાં ન્યૂનતા ગણવી. કોણ માણસ કેટલો સમર્થ છે તે તેનામાં રહેલી સહન શક્તિને આધારે માપી શકાય છે. સહન શક્તિ એ બહુ મોટી શક્તિ છે. જે માણસ સહન કરે છે એને બધા હાવ નિર્માલ્ય માને છે, પરંતુ એ જ તાકાતવાળો છે. તાકાત વિના સહન થઈ શકતું નથી એ વાતને સમજવી જોઈએ. કોઈ આપણા બોલ્યાને, કોઈ આપણા અપરાધને, કોઈ આપણી કોઈ વાતને જો સહન કરતા હોય તો સમજી લેવાનું કે એ કોઈ સામાન્ય નહીં હોય, નહીતર સહન કરી શકે નહીં. ખમી ખાય છે એને બધા નિર્બળ સમજે છે, પણ એ નિર્બળ નથી. કેમ જે નિર્બળ હોત તો ખમી ખવાત નહીં. એ બહુ મોટી તાકાત છે, એટલે તો એ સહન કરી શકે છે. જડ ભરતનો જે જીવન માર્ગ હતો તે માર્ગે સંતોએ ચાલવું જોઈએ. સુખદેવજીના જેવા કોઈ સમર્થ ન કહેવાય, કારણ કે તેઓ કોઈની સાથે વૃથા વિવાદ કરતા નહીં. સુખદેવજીના જેવા કોઈ સમર્થ નહીં, તે કોઈની સાથે વૃથા વિવાદ નહોતા કરતા. સંકાદિક સિદ્ધો અને દેવર્ષિ નારદની રીતે સંતોએ રહેવું જોઈએ. સર્વથી પર જે સર્વોપરી સ્વરૂપ કહેવાય છે તે આજ તમને સર્વને પ્રાપ્ત થયું છે. સબ પર સ્વરૂપ કહાવત જોવું,
તુમકુ અબ હી મિલે હે સૌ, હમ, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. એવા સર્વોપરી ભગવાન જે આજ તમને મળ્યા છે એમ મહારાજ સંતોને કહ્યું, મુક્તાનંદ સ્વામી વગેરેને. અત્યારે તમારે એ રીતે રહેવું વર્તવું જોઈએ સંતો કે તમો જગતમાં સર્વોપરી ગણાવો. જગત તમારા જેવા ગુણોને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખીને સૌ તમારી પાછળ ચાલે, તમારા અનુયાયી થાય, એમ તમારે રહેવું. પહેલાંના સમયમાં જે જે ઋષિઓ થઈ ગયા તેમણે જે સ્મૃતિઓ કહી, ધર્મશાસ્ત્રો રચ્યા, તેને અનુસરીને અત્યારના લોકો વર્તે છે. તે રીતે તમારું ધર્મ પ્રમાણેનું વર્તન જોઈને અત્યારે પણ લોકો તેને અનુસરે છે. એટલા માટે તમારે સાવધાન થઈને શુદ્ધ વર્તન કરવું જોઈએ એમ મહારાજે સંતોને ઉપદેશ આપ્યો. આ સંસારના લોકો તો એવા છે કે મોટાનું જેવું આચરણ દેખે તેવું કરવા લાગી જાય છે. માટે શ્રેષ્ઠ પુરુષના આચરણથી જ ધર્મ માર્ગ અને અધર્મ માર્ગ બંને પ્રવર્તે છે. માટે આગેવાનને મોટા ડાયા માણસો જે રીતે વર્તે એ રીતે બધા એનું જોઈ જોઈને શીખે. માટે જે જે સ્થાનમાં, જે જે કુટુંબમાં, ગ્રુપમાં, મંડળમાં, સત્સંગમાં, સંપ્રદાયમાં આગેવાન હોય તેણે તો ખૂબ સાવધાની રાખવી જોઈએ કે પોતાને લઈને પાંચ માણસો જીવતા હોય તેનામાં દુર્ગુણો આવે નહીં. જો એ મોટા પોતે પંડે જેમ વર્તવા લાગે તેમ તેમ એને જોઈને બીજા પણ એમ અનુસરે, આવો નિયમ છે. ભગવાને ગીતામાં પણ કહ્યું છે, યદી યદ આચરિત શ્રેષ્ઠ તત્ત દિવેતર જનહમ. માટે મોટા કહેવાતા માણસો એ ખૂબ સાવધાન રહેવું એવું મહારાજ કહે છે. શ્રેષ્ઠ પુરુષના આચરણથી જ ધર્મ માર્ગ અને અધર્મ માર્ગ બંને પ્રવર્તે છે. કારણ કે નાનાનો તો કોઈ વાત લે નહીં, મોટાનો લે છે, એનું જોઈને બધા શીખે છે. જિનકુ ગુરુ મિલે જાહી તિનકે શિષ્ય તે સે ભયે, સો દેખી કે તાહી સુધર્મકુ વર્તના સદા. લોકોને જેવા ગુરુ મળે તેના શિષ્ય તેવા થઈ જાય છે. આવું બધું જોઈ વિચારીને સદાને માટે સદ્ધર્મમાં જ વર્તવું જોઈએ. હે મુનિવર્યો, આજ તમે બધા પણ સદ્ધર્મનું સ્થાપન કરવા માટે જ પ્રગટ્યા છો. સંતો, તમે ધર્મ સ્થાપવા પ્રગટ્યા છો. તમારા સિવાય બીજા કોઈ સદ્ધર્મમાં રહેતા નથી. વિપ્રો ગુરુઓ અને રાજાઓએ બધાને અધર્મ જ ગમે છે. તે બધા અત્યારે અધર્મને જ ધર્મ માનીને તેમાં તત્પર થઈને વર્તે છે. એટલે અત્યારે તમે સારી રીતે સાધુતા રાખીને સદ્ધર્મના માર્ગ ચલાવો, સદ્ધર્મ માર્ગ ચલાવો. કે અમે બધા જ શુભ ગુણોને ધરનારાને જોયા છે, પણ સાધુતારૂપી ગુણ તે સૌ ગુણોથી મોટો છે. બીજા બધા ગુણોને ધરનારા માણસો અમે જોયા છે, પણ સાધુતાનો જે માર્ગ છે એ આખો જુદો છે. સૌથી મોટો ગુણ છે એક સાધુતા હોય તો તેમાં બીજા બધા જ સારા ગુણો આવીને રહે છે. આટલું બધું મહત્વ સાધુતાને આપ્યું. સાધુતાથી બહાર બીજા કોઈ ગુણ નથી, બધા ગુણ સાધુતા એકમાં આવી જાય છે. સાધુતાના પદ જેવું બીજું કોઈ પદ નથી. સાધુતાનો ગુણ મેળવવા માટે આજે પણ કેટલાક મુનિઓ બદ્રિકાશ્રમમાં જઈને તપ કરે છે, લ્યો કે સાધુતા આવે. આપમે ગુણ હોય અપારા, ત્યું અતિ હોના નમ્રતા વારા. ભૂમિ પર જલ પરત અનંતા, સરિતા કીતની અખંડ બહંતા. પોતામાં અપાર ગુણ હોય તો પણ અપાર નમ્રતાવાળા થવું. જમીન ઉપર અપાર પાણી વરસે છે, પણ તે નમ્રતાવાળી જમીનમાં થઈને નદીમાં ભેળું થાય છે, અને નદી નમ્રતાવાળી હોવાથી તેમાં પાણી અખંડ વહે છે. અને જ્યારે નદીઓ દ્વારા બધું પાણી સમુદ્રમાં ભેળું થાય છે તે દેખીને સમુદ્ર ફૂલાતો નથી. જ્યારે જમીન ઉપરનું પાણી જોર કરીને સમુદ્રમાં નદી દ્વારા પ્રવેશે છે ત્યારે સમુદ્ર તે વેગની આગળ થોડો નમ્ર થઈ જાય છે. પાણીનો ધોધ પડે ને ત્યાં પાણી છે જ નમી જાય. આ બધા દાખલાઓ આપ્યા. એના ઉપરથી કહેવાનું એવું છે કે જે માણસ નમે છે એ ભગવાનને ગમે છે ને એમાં સદગુણો વસે છે. આવા સંતોના ગુણ રહ્યા હોય છે તે મેં તમને બતાવી દીધા છે. સંત અને સાધુતા એ બંને એક જ છે, એમાં કોઈ ભેદ નથી. માટે જેમ જેમ આપણામાં સામર્થ્ય આવે, ગુણ આવે, મોટાઈ આવે, સત્તા આવે, એમ એમ આપણે નમતા રહેવું જોઈએ, નમવું જોઈએ, કડક થઈ જવું જોઈએ નહીં, એવું કહેવાનું તાત્પર્ય છે. સમૃદ્ધિ આવે, મોટાઈ મળે, લોકો જેમ જેમ વખાણે
વધારે લોકો જેમ આપણી આગળ દીન થાય, આધીન થાય, તેમ તેમ આપણે હાવ દાસના દાસ થઈને જીવવું જોઈએ. પણ જો કોઈ વાતનું અહમ આવે તો એ શ્રેષ્ઠત્વ અહંકાર જ આપણને કોઈક એવા મોટા આરે ભટકાડે ને અથડાવે કે આપણા સોચરા સોચરા નીકળી જાય. ચિત્ર કહેતું કેમ મહાદેવજી યારે ભટકાણો એમ ક્યાંક પછી અથડાઈ જવાય. અને પાણી જેમ નમતિયાળ ભૂમિ હોય એમાં ટકે છે, એમ આ બધા ગુણો સામર્થ્ય નિર્માની માણસમાં ટકે છે. ટેકરા ઉપર પાણી રહે નહીં એમ જે માણસ અહંકારી હોય ને એમાં ગુણો ટકતા નથી, રહેતા નથી. વરસાદ વરસે તો ટેકરા ઉપર વરસે છતાંય ટેકરા ઉપર પાણી ન રહે, દડી જાય. નમતિયાળ ભૂમિમાં જઈને જ પાણી થોભે, અટકે, ભરાય. એમ ગુણો બધા નિર્માની માણસમાં જ થોભે, અટકે, ભરાય છે, અહંકારીમાં નથી આવતા ગુણ. માટે માન છોડવું એ અગત્યમાં અગત્યની વાત છે, છતાં પણ એ જ જાતું નથી. આવા સંતોના ગુણ રહ્યા હોય છે તે મેં તમને બતાવી દીધા. સંત અને સાધુતા એ બંને એક જ છે, એમાં કોઈ ભેદ નથી. જ્યારે સાધુતાનો ગુણ અધિક થાય છે ત્યારે તે જ સાધુતા બધા ગુણોમાં વિશેષ રસભરી થાય છે. અને જ્યાં રસભરી સાધુતા હોય છે તેના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. જેમાં ભગવાન અખંડ રહે છે એવી સાધુતાવાળાને તો અમે બ્રહ્મપુર ધામ માનીએ છીએ. સાધુતાનો ગુણ ઘણો જ દુર્લભ છે, તે ગુણ વિચાર વિવેક સિવાય આવે નહીં. લ્યો સાંભળો, ઇનકુ બ્રહ્મપુર ધામ હિ હમહી માનત સોય, જેમાં ભગવાન વાસ કરીને રહે છે એને જ અમે બ્રહ્મપુર ધામ કહીએ છીએ. એ સંતને ભૂધામ, ધરતી ઉપરનું હાલતું ચાલતું અક્ષરધામ, એ સાધુ છે કે જેમાં ભગવાન અખંડ રહ્યા છે. સાધુતાનો ગુણ દુર્લભ છે કે તે ગુણ વિચાર વિવેક સિવાય આવે ને, એમાં તો ખૂબ વિચાર રાખવો જોઈએ, ખૂબ વિવેક શીખવો જોઈએ તો આ ગુણ આવે. અમે સારી સાધુતાવાળા સંત મળે એમ ધારીને ચારે ધામમાં ફેર્યા છીએ કે કંઈક સારા સાધુતાવાળા અમને સંત મળે. બધા વન પર્વતોમાં પણ ફેર્યા છીએ પણ મને ક્યાંય નિર્માની અને સાધુતાવાળા કોઈ સંત મળ્યા નથી. સાધુતાવાળા અને નિર્માની ન મળ્યા. બાકી આમ ધર્મ નિયમ બીજી ત્રીજી બાબતમાં તપશ્ચર્યામાં યોગ સાધવામાં આકરા એવા બહુ મળ્યા, પણ આ બે વાના જેમાં હું જોઈને રાજી થાવ, એક સાધુતા, બીજું નિર્માની, પણ આ ગુણોવાળા સંત મને ક્યાંય ન મળ્યા એમ મહારાજે શોક કર્યો. બહુ ફેર્યો, હાથ વરહ ફેર્યો કે વનમાન, મોટા મોટા ધામમાન બધે. પછી તે સાધુતાના ગુણને લઈને બધા ધામોમાં ફરતા ફરતા જ્યારે અમને રામાનંદ સ્વામી મળ્યા ત્યારે સત્સંગમાં નિવાસ કર્યો. અને ત્યારે સાધુતાના બધા ગુણ અમે શ્રી રામાનંદ સ્વામીમાં અધિક દેખ્યા. ત્યારે ફરતા ફરતા ગરવા ગિરવાળની તળેટીમાં સોરઠ દેશમાં અમે લોજ ગામમાં આવ્યા. હા, અને રામાનંદ સ્વામીને પીપલાણા મળ્યા અને સ્વામીને જોયા ત્યાં અમારું હૃદય ઠર્યું. સ્વામીમાં એવા સાધુતા અને નિર્માનીના ગુણ હતા, અધિક ગુણ દેખ્યા કે અમારા મનના હેતુ એવા સાધુતાવાળા રામાનંદ સ્વામી મળ્યા એટલે અમને ઘણો જ આનંદ થયો. મનના હેતુ એટલે મનમાં જેવા અમે આમ દોર્યા હતા, જેવા ધાર્યા હતા એવા અમને રામાનંદ સ્વામી લાગ્યા એટલે બહુ અમને શાંતિ થઈ. સ્વામિનારાયણ ભગવાનને સાધુતા અને નિર્માનીપણું, દાસના દાસ, દાસના દાસ જે રહેવાપણું એ બહુ ગમે છે. એના ઉપર આખા સાગરમાં વજન વારે વારે છે અને આપણને એમ રહેવું જ કઠણ છે. આ બે વાત આમ છે, આપણને વારે વારે કાંઈક ને કાંઈક વાતની આમ એવી વૃત્તિ થઈ જાય, અહંકાર થઈ જાય, સહન થાય નહીં, માન આવી જાય, શ્રેષ્ઠપણું મનાઈ જાય, મારો હું વાંક છે, મારી હું ભૂલ છે એમ મનમાં થઈ જાય, નેગેટિવપણું થઈ જાય તરત જ. અને પરમાત્માને એની જ્યારે વિરોધ છે એટલે આવું છે. પણ આ ગ્રંથ જો આમને સાંભળતા રહેશું તો રોજનો ઘારો પડશે ને
તો કાળમીન પથ્થરમાં નરમ દોડી રોજના ઘહારા જ કાપો પાડે એમ આપણામાં કાપા પડશે ખરા, સુધારો થાહે ખરો. રોજની આવી કથા સાંભળી એટલે માન મૂકવું જ પડે ને, અહંકાર છોડવો જ પડે ને, ક્યાંથી ડાપણ હાલે. પહેલાં તો આપણે અજ્ઞાની એવા હતા કે માન અહંકાર રાખવામાંય ગૌરવ સમજતા કે હું કાંઈ સહન ન કરું, હું તો મેલી દઉં, બે કહી દઉં, ન્યાન્યા ગમે એ ભૂપનો દીકરો હોય નહીં, હું કાંઈ બીતો જ, એમ આપણે ગૌરવ ધારતા હતા. પણ હવે એ સમજાય છે કે ડાપણ કરવામાં મજા નહીં, સહન કરવામાં સારું. સહેડે સાર, દંડડે અસાર, મરાઠી ભાષાની કહેવત છે. એમાંય ભગવાનના સંતો ભક્તોનું સહન કરી લેવું ને એમાં તો બહુ ફાયદા રહ્યા છે. ત્યાં દાદાગીરી કરવામાં, ડોળા કાઢવામાં કાંઈ હક છે નહીં, કેમ કરીશું? સુખી થવાનો માર્ગ આમાં આવો બતાવ્યો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થપુરમાં કુંડળમાં અમરા પટગીર અને મુક્ત મુનિના પ્રશ્નો, તેના ઉત્તર અને સાધુતાની પ્રશંસા એ નામે 35મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ.